જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, આ બધા પાળિયાઓ તમે જોઈ લો. દોસ્તો, મોણપર નામનું ગામ, જી હા, આજે પણ કોઈને પૂછો કે મોણપર કોનું, તો મોણપર જે છે એ ધાંધલનું કહેવાય. મારા વાલા, હું અત્યારે ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ જોવા માટે જતો હતો, ત્યાં વચ્ચે આ નાનકડું પણ પંખીના માળા જેવું રળિયામણું ગામડું આવ્યું. કેવું ગામડું કે જ્યાં ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણસ હોય, આ સાહિત્યમાં રૂચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુની કેળક ઊંચી હોય અને ખાનદાની જેની ઊંચી હોય, એવું જબરદસ્ત આ ગામ કંઈક ઐતિહાસિક ધરોહરને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ મોણપર નામનું ગામ. મારા વાલા, અહીંયા એમ કહેવાય કે હું અહીંના સરપંચશ્રીને મળ્યો, એમના ભાઈઓને મળ્યો. મારા વાલા, પહેલાં તો એમ કહેવાય કે અમને કળશિયા ભરી ભરી અને ઘરની દૂધણી ભેંસીનું ટાઢું બોળ દૂધ પાયું, ત્યારબાદ ચા પાઈ અને અમને ગળાના હમ દઈ દઈને જમાડ્યા હો. આ હા હા, શું એમની મહેમાન ગતિ, શું એમનો આવકારો, શું એમની નિખાલસતા. દોસ્તો, આ બધા પાળિયાઓ તમે જોઈ રહ્યા છો ને, એની બાજુમાં જ અહીંયા આ તમે દર્શન કરો આઈ શ્રી ખોડિયાર માતાજીના. આ ખોડિયાર માતાજીનું સ્થાનક પણ છે. મોણપર ગામની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે આ ખોડિયાર માતાજીના દર્શન કરવાને માટે તમે અચૂક આવજો. મારા વાલા, હાજરા હજુર અહીંયા ખોડિયાર માતાજી બેઠા છે, તમે જોઈ લો. અને બાજુમાં જ તમે જોશો તો એમ કહેવાય કે ઘણી બધી સંખ્યામાં અતિ વિશાળ પાળિયાઓ એમ કહેવાય કે આજે પણ ઊભા છે. આજે પણ ગામની માલિપા કોઈ પ્રસંગ હોય તો માણસો અહીંયા માથું નમાવવા માટે આવે, ધૂપથી અગરબત્તી કરવા માટે આવે. દોસ્તો, તમે જોઈ શકો છો, વાહ ભાઈ વાહ. ખરેખર ગામડે ગામડે કંઈક ને કંઈક આવી ધરોહર પડી હોય છે, આપણે બસ એને ઉજાગર કરી અને લોકોની સમક્ષ મૂકવાની હોય છે. મારા વાલા, મોણપર ગામની માલિપા આવી અને હું ધન્ય થઈ ગયો. આઈ જગદંબા માતાજી શ્રી ખોડિયાર માતાજીના મેં અહીંયા દર્શન કર્યા, અનેક પાળિયાઓના મેં દર્શન કર્યા. ખરેખર આજનો દિવસ તો મારો ધન્ય થઈ ગયો. અને આ તમે જુઓ દોસ્તો, વાહ ભાઈ વાહ, જાણે આખી ફોજ આપણી સામે ઊભી હોય એવું આપણને દ્રશ્ય લાગે. અને લીમડાનું વૃક્ષ પણ એમ કહેવાય કે લળી લળી અને આ બધા પાળિયાઓને છાંયડો કેમ દેતું હોય એવી રીતના ઊભું છે. આ હા હા, ખરેખર અહીંના સરપંચશ્રી અને એમના ભાઈઓનો સાથે મળી અને દોસ્તો અમને ખરેખર આનંદ આવ્યો. આ ઘડી બે ઘડીની મુલાકાત હતી, અમે કદાચ એકાદ કલાક જેટલો સમય સાથે વિતાવ્યો, પરંતુ જાણે વર્ષો જૂની અમારી ઓળખાણો હોય એવો અમને અનુભવ થયો. તો દોસ્તો, તમે પણ જ્યારે મોણપર ગામની આજુબાજુ હોય તો જરૂર ને જરૂર અહીંયા આ બધા પાળિયાઓના દર્શન કરવાને માટે જજો. આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવાને માટે અચૂક ને અચૂક જજો. વાહ ભાઈ વાહ.